આ યહ પરમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્તે મિત્રો મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના જ્યોતિર્મેય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ફર્સ્ટ યર બી એક વિષય ધંધાકીય સંચાલન એક જેનો કોડ છે બી સી બી એમ જી એન એકસો આઠ તેની વિશે વાત કરીશું તેના યુનિટ નંબર એક માનવ સંસાધન પરિચય વિશે વાત કરીશું તો આ યુનિટમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે સૌ પ્રથમ આપણે જોઈ લઈએ તો એક પોઈન્ટ એક પ્રસ્તાવના ત્યારબાદ માનવ સંસાધનોનો ખ્યાલ ત્યારબાદ માનવ સંસાધન સંચાલનનો અર્થ અને વ્યાખ્યાઓ માનવ સંસાધન સંચાલનનો ઉદ્ભવ અને વિકાસ માનવ સંસાધન સંચાલનનું સ્વરૂપ માનવ સંસાધન સંચાલનના લક્ષણો એ જ રીતે તેના હેતુઓ તેનું કાર્યક્ષેત્ર તેનું મહત્ત્વ માનવ સંસાધન સંચાલનના કાર્યો માનવ સંસાધન સંચાલનના સિદ્ધાંતો માનવ સંસાધન નીતિઓ આધુનિક યુગમાં માનવ સંસાધન સંચાલન અને માનવ સંસાધન વિકાસ અને અંતમાં સ્વાધ્યાય આટલી બાબતોનો સમાવેશ આ યુનિટમાં આ એકમમાં થાય છે આજના આપણે લેક્ચરમાં શું શીખવાનું છે તેની વિશે વાત કરીએ તો આજે આપણે પ્રસ્તાવના માનવ સંસાધનોનો ખ્યાલ માનવ સંસાધન સંચાલનનો અર્થ અને વ્યાખ્યાઓ તેનો ઉદ્ભવ અને વિકાસ માનવ સંસાધન સંચાલનનું સ્વરૂપ અને અંતમાં માનવ સંસાધન સંચાલનના લક્ષણો આટલી બાબતો આપણે આજના લેક્ચરમાં કવર કરવાનો પ્રયત્ન કરીશું તો પ્રસ્તાવનાથી શરૂઆત કરી માનવી એક સામાજિક પ્રાણી છે અને તે ભાગ્યે જ એકલા રહીને કાર્ય કરવાનું પસંદ કરે છે એકલા રહેવાનું પસંદ કરે છે ભાગ્યે જ આવું થતું હોય છે આપણે જાણતા અજાણતા હંમેશા આપણા સંબંધોનું આયોજન વિકાસ અને જાળવણી કરતા હોઈએ છીએ સંબંધો એ આપણી ક્રિયા પ્રતિક્રિયાનું પરિણામ છે અને તે આપણી ક્રિયા પ્રતિક્રિયાની જાળવણી કરવાની ક્ષમતા પર નિર્ભર છે બાળપણથી જ આપણે દરેક વ્યક્તિ જીવનમાં કોઈ પણ સંજોગોમાં બીજાને સમજીને કેવી રીતે વર્તવું તેનું જ્ઞાન અને તેનો અનુભવ મેળવતા રહે છે અને આગળ ઉપર તે સમજણનો ઉપયોગ કરીને આપણે કામગીરીના સ્થળ પર સંબંધો જાળવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ માનવ સંસાધન કાર્યસ્થળે સંબંધોની જાળવણીની પ્રમુખ વિચારધારાની મુખ્ય ધરી પરે રચાયેલું છે ઈસવીસન ઓગણીસો ના મધ્ય ભાગથી જ માનવ સંસાધન સંચાલન એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો શૈક્ષણિક અને વ્યાપારી એમ બંને ક્ષેત્રોમાં સ્વીકાર થયેલો જોવા મળે છે માનવ સંસાધન સંચાલન એક વૈવિધ્યલક્ષી વ્યવસ્થા તંત્રીય કાર્ય છે કે જે સંચાલન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર વગેરે જેવા ક્ષેત્રોની વિવિધ પદ્ધતિઓ અને વિચારધારાઓ દર્શાવે છે માનવ સંચાલન માટેનો કોઈ સર્વશ્રેષ્ઠ માર્ગથી અને કોઈ મેનેજર પાસે લોકોના અસરકારક સંચાલન માટેની કોઈ ચોક્કસ રીત કે પદ્ધતિ એવી કોઈ ફોર્મ્યુલા નથી કારણ કે લોકો જટિલ જરૂરિયાતો ધરાવતા જટિલ માનવીઓ છે ઓગણીસો ચોરા ચોરાણુંમાં માનવ સંસાધનના એક નિષ્ણાંત દ્વારા એવું અવલોકન રજૂ કરવામાં આવ્યું હતું કે ગઈકાલે જે કંપની પાસે પૂરતા પ્રમાણમાં મૂડી તથા આધુનિક ટેકનોલોજી હતા તે સૌથી વધુ સ્પર્ધાત્મક લાભ લઈ શકતી હતી આજે જે કંપનીઓ ઉચ્ચ અથવા તો ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુ આપી શકે છે તે સ્પર્ધામાં આગળ રહે છે પરંતુ આવતીકાલે માત્ર એવી કંપની જ આ લાભ મેળવી શકશે જેની પાસે વ્યવસ્થા તંત્રમાં ઉત્તમ અને કાર્યક્ષમ કર્મચારીઓ હશે જાહેર અને ખાનગી ક્ષેત્રની કોઈ પણ કદની કંપનીના મોટાભાગના મેનેજર્સ એ વાતથી સહમત છે કે આ કર્મચારીઓ કંપની અથવા તો વ્યવસ્થા તંત્રની અતિ મૂલ્યવાન સંપત્તિ છે સ્પર્ધામાં ટકી રહેવા માટે અને એકમના વિકાસ માટે એક ખાતરી હોવી જોઈએ કે તેના કર્મચારીઓ પૂર્ણ લાયકાત ધરાવે છે યોગ્ય સ્થાન પર નિયુક્ત થયા છે યોગ્ય રીતે તાલીમ પામેલા છે મિત્રો અસરકારક રીતે જળવાયા છે અને એકમની સફળતા માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા તત્પર પણ છે અસરકારક રીતે જળવાયા છે અને એકમની સફળતા માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા તત્પર પણ છે માનવ સંસાધન સંચાલનનો ધ્યેય વ્યક્તિગત ધ્યેય જેમ કે પડકારું કામગીરી ઓળખ ઊભી કરવી અને સામાજિક હેતુઓ જેમ કે કાયદાકીય ફરજો સામાજિક જવાબદારી વગેરે આ પૂર્ણ કરવાની સાથે મહત્તમ ઉત્પાદકતા સિદ્ધ કરવામાં કર્મચારીઓનો ફાળો મહત્તમ બનાવવાનો છે આટલી બાબત સમજવા બાદ હવે આપણે એક પોઈન્ટ બે માનવ સંસાધનનો ખ્યાલ સમજીએ માનવ સંસાધનનો ખ્યાલ માનવ સંસાધન સંચાલન મુખ્યત્વે ધંધાકી એકમમાં રહેલા માનવીઓ એટલે કે કર્મચારીઓના સંચાલકો આ સાથે સંબંધ ધરાવતી પ્રવૃત્તિ છે માનવી ઓનું સંચાલન એ ખૂબ જ અગત્યનું અને પડકારરૂપ કાર્ય છે કેટલા કેમ પડકારરૂપ છે કારણ કે લોકોનો સ્વભાવ ખૂબ જ ચંચળ હોય છે ક્યારેય ક્યારે પણ બે વ્યક્તિઓ માનસિક કાર્યક્ષમતા અને લાગણીશીલતા કે વર્તણૂકની રીતે એક સમાન હોતા નથી તેઓ ઘણા પરિબળોની અસરને લીધે મોટાભાગે અસમાન જોવા મળે છે લોકો પ્રતિક્રિયાત્મક હોય છે તેઓ અનુભવે છે વિચારે છે અને ક્રિયા કરે છે અને તેથી તેમને મશીનની માફક કાર્યાન્વિત કે ગમે ત્યારે અદલા બદલી કરી શકાય નહીં અને માટે જ સંચાલકીય અધિકારી દ્વારા ખૂબ જ કુનેહપૂર્વક તેમની પાસેથી કામ લેવાવું જોઈએ માનવ સંસાધન સંચાલન એ માનવીય અભિગમથી વ્યવસ્થા તંત્રના કર્મચારીઓની જાળવણી કે દેખરેખ કરવાની પ્રક્રિયા છે માનવ સંસાધન અભિગમ એકમના કર્મચારીઓનું મહત્ત્વનું એ સંસાધન છે એ બાબતનો દ્રષ્ટિકોણ મેનેજરોમાં એટલે કે સંચાલકોમાં વિકસાવે છે આ એક એવો અભિગમ કે ખ્યાલ છે કે જેનાથી એકમ માનવ શક્તિનો માત્ર એકમના ફાયદા માટે જ નહીં પરંતુ તેઓના એટલે કે કર્મચારીઓની વૃદ્ધિ વિકાસ આત્મસંતોષ આ બધા માટે પણ ઉપયોગ કરે છે આ રીતે જોઈએ તો માનવ સંસાધન સંચાલન એક એવું તંત્ર છે કે જે એક તરફ માનવ સંસાધન વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો બીજી તરફ કર્મચારીઓનું અસરકારક સંચાલન પણ કરે છે જેથી કરીને તેઓ તેમની રોજગારીમાંથી માનવીય ગૌરવની પણ અનુભૂતિ કરી શકે કર્મચારીની ક્ષમતા સંભાવના એની કુશળતા સિદ્ધિઓ પ્રોત્સાહનો આવડત કાર્યનિષ્ઠા કાર્યક્ષમતા વગેરેને ધ્યાનમાં લઈને માનવ સંસાધન સંચાલન કર્મચારીઓને માનવીય ગૌરવ પૂરું પાડવા સાથે સંકળાયેલું છે અને તેથી તેઓના વ્યક્તિત્વ અતિ મૂલ્યવાન માનવી તરીકે ઓળખવામાં આવે છે જો ધંધાકીય એકમ તેમની મૂડી મિલકતોની શક્તિ પર વિશ્વાસ મૂકીને આધાર રાખી શકે તો તે નિષ્ઠાવાન કુશળ સમર્પિત અને ક્ષમતા ધરાવતા કર્મચારી પર વિશ્વાસ મૂકી શકે કે આપણે કહી શકીએ કે આધાર રાખી શકે કોઈ પણ એકમનું મુખ્ય ઘટક તેનું માનવ સંસાધન એટલે કે કામગીરી કરતા કર્મચારીઓ છે લિયોન સી મેજીન એમના મત મુજબ રાષ્ટ્રીય દ્રષ્ટિબિંદુએ એમણે જોયું હતું તો એમણે કહ્યું હતું કે માનવ સંસાધન એટલે લોક સમુદાયમાંથી પ્રાપ્ત થતું જ્ઞાન કૌશલ્ય સર્જનાત્મક ક્ષમતા આવડત અને અભિરુચિ જ્યારે કોઈ એક ધંધાકીય એકમના દ્રષ્ટિબિંદુથી માનવ સંસાધન એટલે કે તેના કર્મચારીઓનું કૌશલ્ય અભિરુચિ પ્રાપ્ત જ્ઞાન અને સહજ ક્ષમતા એમ જ તેના મૂલ્યો વલણો અને માન્યતાઓ મિત્રો કોઈ પણ એકમની સફળતામાં માનવ સંસાધનનું સૌથી વધુ મહત્વ છે કારણ કે વ્યવસ્થા ગોઠવણમાં ઉદ્ભવતી સમસ્યાઓ માટે ભૌતિક ટેકનિકલ કે આર્થિક બાબતોની નિષ્ફળતા કરતા માનવીય અને સામાજિક નિષ્ફળતા કારણભૂત હોય છે ઓલિવર શેલ્ડન ના શબ્દોમાં કહીએ બીજા તજજ્ઞ થઈ ગયા ઓલિવર શેલ્ડન ના શબ્દોમાં કહીએ તો કોઈ પણ એકમ લાંબા સમય સુધી સફળતાપૂર્વક ચાલી શકે નહીં જો તે મૂળભૂત તથ્યને જાણી ન શકે કે તે મૂળભૂત રીતે માનવ છે બહુ સરસ એમણે વ્યાખ્યા આપી માનવ સંસાધન સંચાલન સંચાલનના વર્તુળમાં આવતા લોકોની સાથે સંબંધ ધરાવે છે દરેક એકમ લોકોથી બનેલું છે કે જે તેઓ તેમની સેવાઓ પૂરી પાડે છે તેમના કૌશલ્યનો વિકાસ કરે છે કાર્યદક્ષતાના ઉચ્ચ સ્તર માટે પ્રોત્સાહન આપે છે અને વ્યવસ્થા તંત્રીય હેતુઓ સિદ્ધ કરવા માટે તેમને એકમ પ્રત્યેની નિષ્ઠા જાળવી રાખવી જરૂરી હોવાની ખાતરી આપે છે આ બાબત કોઈ પણ પ્રકારના એકમ માટે સત્ય છે જેવી કે સરકારી ધંધાકીય શૈક્ષણિક સ્વાસ્થ્યલક્ષી કે સામાજિક કાર્ય કરતા હોય સારા માણસો મેળવવા અને જાળવી રાખવા એ ઘણી કપરી બાબત છે પછી ભલે તે નફાલક્ષી કે બિન લક્ષી હોય જાહેર હોય કે ખાનગી હોય મિત્રો આટલી બાબતો બાદ હવે આપણે માનવ સંસાધન સંચાલનનો અર્થ અને તેની વ્યાખ્યાઓ જોઈએ અર્થ અને તેની વ્યાખ્યાઓ માનવ સંસાધન સંચાલનને બે અર્થમાં રજૂ કરી શકાય પ્રથમ માનવ સંસાધન સંચાલન સુગ્રથિત અને વ્યવસ્થિત પદ્ધતિસર વ્યવસ્થા તંત્રના કર્મચારીઓનું સંચાલન કરવાની પ્રક્રિયા છે જેમાં કર્મચારી મેળવવા તેને ચૂકવણીનો દર નક્કી કરવો કાર્યક્ષમતા સંચાલન વગેરેનો સમાવેશ કરવામાં આવે છે આ માનવ સંસાધન સંચાલનની પ્રણાલી કાગત કે પરંપરાગત વ્યાખ્યા છે કેટલાક નિષ્ણાતો તેને વર્ષો પહેલાં જેને કર્મચારી સંચાલન એટલે કે પર્સનલ મેનેજમેન્ટ કહેવાતું તેની આધુનિક આવૃત્તિની વ્યાખ્યા પણ કહે છે જ્યારે બીજી વ્યાખ્યા એ માનવ સંસાધન સંચાલનમાં વ્યવસ્થા તંત્રીય કર્મચારીઓના સંચાલનનો વિશાળ કે વિસ્તૃત પરિપ્રેક્ષ્યમાં સમાવેશ કરવામાં આવે છે જેમ કે સંચાલકો અને કર્મચારીઓ વચ્ચેના આંતર સંબંધો ઇન્ટરપર્સનલ રિલેશન મિત્રો આ અભિગમ માનવ સંસાધન સંચાલનના કાર્યક્ષેત્રના હેતુઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેનો અર્થ એ થયો કે સમકાલીન વ્યવસ્થા તંત્રોમાં માનવ સંસાધન કર્મચારી જાળવણી માટે કર્મચારી વિકાસ અને રોજગારી સંબંધ પર વિશેષ ભાર મૂકે છે જે સંચાલકો અને કર્મચારીઓ બંને માટે એ લાભદાયક છે સરળ શબ્દોમાં કહીએ તો માનવ સંસાધન સંચાલન એક એવું સંચાલકીય કાર્ય છે કે જે મેનેજરને વ્યવસ્થા તંત્રના કર્મચારીઓની ભરતી પસંદગી તાલીમ અને વિકાસ માટે મદદરૂપ થાય છે અથવા તો માનવ સંસાધન સંચાલન એકમના હેતુઓની સિદ્ધિ માટે માનવ સંસાધનનો કાર્યક્ષમ અને અસરકારક ઉપયોગ કરવાની પ્રક્રિયા છે એક તજજ્ઞ થઈ ગયા ડન એન્ડ સ્ટિફેન્સના એમના મત મુજબ માનવ સંસાધન સંચાલન તમામ કર્મચારીઓને આકર્ષવા જાળવી રાખવા અને પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્સનલ મેનેજમેન્ટ એન આઈપીએમ ઓફ ઇન્ડિયા એમના જણાવ્યા મુજબ માનવ સંસાધન સંચાલન એ સંચાલનનો એવો હિસ્સો છે કે જે એકમમાં કામગીરી કરતા લોકો અને તેમની વચ્ચેના આંતર સંબંધો સાથે નિસ્બત ધરાવે છે તેનો મુખ્ય હેતુ બધાને એકબીજા સાથે જોડવા અને એક અસરકારક એકમ એટલે કે વ્યવસ્થા તંત્રનો વિકાસ કરવાનો છે માનવ સંસાધન સંચાલન એવું વ્યવસ્થ એવું સંચાલકીય કાર્ય છે કે જેને એકમમાં કર્મચારીઓ નિમવા પ્રોત્સાહિત કરવા અને જાળવી રાખવા જેવી બાબતો સાથે સંબંધ ધરાવે છે માનવ સંસાધન સંચાલન એ એકમના ધ્યેયની સિદ્ધિ માટે માનવ કૌશલ્યનો કાર્યદક્ષ અને અસરકારક રીતે ખાતરીપૂર્વક ઉપયોગ કરવા સંચાલકીય તંત્રની રચના કરવાની પ્રવૃત્તિ છે એડવર્ડ બી ફિલિપિનો નામ એમના મત મુજબ માનવ સંસાધન સંચાલન એ કર્મચાલક્ષ કર્મચારીલક્ષી કામગીરી છે કે જેને એકમના ધ્યેયની સિદ્ધિ માટે ફાળો આપવાના હેતુસર એકમના કર્મચારીઓ પ્રાપ્ત કરવા તેનો વિકાસ એમનો વિકસાવવા કામનું વળતર ચૂકવવા અને તેમને જાળવણી કરવા સાથે સંબંધ ધરાવે છે ઇન્વેન્સવિચ અને ના મત મુજબ માનવ સંસાધન સંચાલન એ વ્યવસ્થા તંત્રી અને વ્યક્તિગત ધ્યેયો સિદ્ધ કરવા માટે કર્મચારીઓનો કાર્યક્ષમ અને અસરકારક ઉપયોગ કરવા બાબત સંબંધ ધરાવે છે તે કામગીરી કરતા લોકોનું સંચાલન કરવાનું કાર્ય કરે છે કે જેથી તેઓ એકમને તેમનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપી શકે ડેસલરના મત મુજબ ડેસ્લર એવું કહે છે કે માનવ સંસાધન સંચાલનમાં એકમના હેતુઓ પૂર્ણ કરવા કર્મચારીની સંખ્યા અને કૌશલ્ય મેળવવા વિકસાવવા ઉપયોગ કરવા મૂલ્યાંકન કરવા જાળવી રાખવા સંભાળવા માટે જરૂરી તમામ પ્રવૃત્તિઓ નીતિઓ અને વ્યવહારોનો સમાવેશ થાય છે આટલી બાબતો બાદ હવે આપણે એક પોઈન્ટ ચાર માનવ સંસાધન સંચાલનનો ઉદ્ભવ અને વિકાસ બાબત વાત કરીએ માનવ સંસાધન સંચાલનનો ઉદ્ભવ અને વિકાસ ભારતમાં માનવ સંસાધન સંચાલનનો ઉદ્ભવ અને વિકાસ આધુનિક સમયમાં થયો હોવાનું માનવામાં આવે છે પરંતુ ખરેખર તો ઈસવીસન ચારસોમાં કૌટિલ્યએ પોતાના પુસ્તક અર્થશાસ્ત્રમાં માનવ સંસાધન સંચાલનના કેટલાક મહત્વના ઘટકોનો ઉલ્લેખ કરેલો હોવાનું જોવા મળે છે તે સમયે કૌટિલ્ય દ્વારા દર્શાવેલ માનવ સંસાધન સંચાલનની પદ્ધતિઓનો તે સમયમાં પણ અમલ થયો હોવાનું જોવા મળે છે આધુનિક વિચારકો માને છે કે માનવ સંસાધન સંચાલનનો વિકાસ સ્વતંત્રતા બાદના સમયમાં થયો હોવાનું એવું માને છે જોકે માનવ શ્રમ અધિક અધિકારીઓનું મહત્વ ઓગણીસો ઓગણત્રીસના શરૂઆતના ગાળામાં સ્વીકારવામાં આવ્યું હોવાનું જણાય છે પરંતુ શ્રમ અને કલ્યાણના પ્રશ્નોના નિવારણ માટે આ અધિકારીની નિમણૂક ઓગણીસો અડતાલીસનો ફેક્ટરી એક્ટ અમલમાં આવ્યા અમલમાં આવ્યો ને ત્યારબાદ જ થઈ હોવાનું જણાય છે આ કાયદાની કલમ ઓગણપચાસ મુજબ જે ફેક્ટરીમાં પાંચસોથી વધુ કર્મચારીઓ હોય તેમને કલ્યાણ અધિકારી એટલે કે વેલફેર ઓફિસરની નિમણૂક કરવી જરૂરી હતી શરૂઆતમાં સરકાર દ્વારા કર્મચારી કલ્યાણના કેટલાક મર્યાદિત ઘટકોનો જ એમાં સમાવેશ થતો હતો જે મુજબ ભારતીય શ્રમિકો માટે અઢારસો ત્રીસના બ્રિટિશ કોલોનીના નિમણૂક રેગ્યુલેશનનો અમલ કરવામાં આવતો હતો માનવ સંસાધન સંચારના મહત્વના તબક્કાઓને ટૂંકમાં કઈ રીતે વર્ણવી શકાય તો પહેલું એવું વર્ણવી શકાય કે માનવ સંસાધન સંચારના ક્ષેત્રે આધુનિક વિકાસમાં કર્મચારીઓને આર્થિક સામાજિક મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે માનવ સંસાધન સંચાલનના વિકાસના વર્ષવાર તબક્કાઓ જોઈએ તો પહેલું એવું છે કે વર્ષ ઓગણીસો પંચાણુંમાં માનવ સંસાધન વિકાસની વિભાવના શરૂ ની શરૂઆત થઈ ઓગણીસો અઠ્ઠાણુંમાં માનવ સંસાધન સંચાલનની શરૂઆત થઈ સાંસ્કૃતિક બદલાવ જૂથ કાર્ય અને સહભાગીદારી સંચાલન વધુમાં માનવ સંસાધન સંચાલનમાં ગુણવત્તાલક્ષી સંચાલન તરફનો જોખ વધ્યો કર્મચારી સશક્તિકરણ અને સશક્તિકરણ જૂથનો વિકાસ થયો એટલું જ નહીં વ્યૂહાત્મક સંચાલન સાથે માનવ સંસાધન સંચાલનનું સંકલન થયું એકવીસમી સદીમાં વ્યાપાર જગતની હરીફાઈમાં ટકી રહેવા માટે માનવ સંસાધન સંચાલનનો સ્વીકાર કરવામાં આવ્યો વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં શ્રમિકોની પરિસ્થિતિના અભ્યાસ માટે બીજા નેશનલ કમિશન ઓફ લેબરની સ્થાપના કરવામાં આવી વર્ષ બે હજાર એકમાં વ્યવસ્થા આદર્શ કલ એટલે કે સ્માર્ટ સાઇઝ પર ભાર મૂકવામાં આવ્યો વર્ષ બે માં કર્મચારીના જ્ઞાન અને કૌશલ્યના બદલે તેના તરફનું હકારાત્મક વલણ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું વર્ષ માં એટલે કે આઈ ક્યુ ના બદલે લાગણી આંક ઈ ક્યુ પર ભાર મૂકવામાં આવ્યો વર્ષ બે હાજર ચાર માં કૌશલ્ય ધરાવતા કર્મચારીના બદલે જ્ઞાન ધરાવતા કર્મચારી તરફનું વલણ વધ્યું વર્ષ બે હાજર માળખા અધિકતમ માળખાના બદલે પરિવર્તનશીલ માળતા માળખા તરફનો બદલાવ વધ્યો વર્ષ બે હજાર છમાં માનવ સંસાધન સંચાલન વ્યૂહાત્મક સંચાલનનો મહત્ત્વનો ભાગ બન્યો એ જ રીતે વર્ષ બે હજાર સાતમાં માનવ સંસાધન સંચાલનને માનવ મૂડી સંચાલન તરીકે સ્વીકાર કરવામાં આવ્યો બે હજાર આઠમાં રિટેન્શન એટલે કે અવરોધ મેનેજમેન્ટ તથા કંપનીઝ દ્વારા યુનિવર્સિટી અને કોલેજોની મદદથી પોતાના માનવ સંસાધનોનો વિકાસ કરવા પર ભાર મૂકવામાં આવ્યો આ જ વર્ષે વૈશ્વિક મંદીને કારણે ધંધાકીય પ્રવૃત્તિઓમાં ઘટાડો જોવા મળ્યો હતો વર્ષ બે હજાર નવમાં સાર્વત્રિક વૈશ્વિક મંદીના કારણે નોકરી નાબૂદી વેતન ઘટાડો વગેરે શરૂ થયું વર્ષ બે હજાર ચૌદમાં ટેલેન્ટ એટલે કે આવડત ટેલેન્ટ મેનેજમેન્ટ અને પરિવર્તનશીલ માનવ સંસાધન નીતિઓ અને વ્યવહારો પર ભાર મૂકાયો હતો આમ ભારતમાં આપણે જે અત્યારે જોયું એ મુજબ સમયાંતરે માનવ સંસાધન સંચાલનની વિચારધારા ધીમે ધીમે વધુને વધુ પરિપક્વ બનતી જતી જોવા મળી મિત્રો આટલી બાબતો બાદ હવે આપણે માનવ સંસાધન સંચાલનનું સ્વરૂપ વિશે વાત કરીએ માનવ સંસાધન સંચાલનનું સ્વરૂપ માનવ સંસાધન સંચાલન ને એક સંચાલકીય કામગીરી છે કે જે સંચાલકોએ એકમ માટે જરૂરી સભ્યો મેળવવા પસંદ કરવા તાલીમબદ્ધ કરવા અને વિકસાવવામાં મદદરૂપ થાય છે માનવ સંસાધન સંચાલન મુખ્યત્વે વ્યવસ્થા તંત્રમાં રહેલા લોકો સંબંધિત બાબતો સાથે સંબંધ ધરાવે છે કઈ કઈ બાબતો છે આ બાબતો છે સ્ક્રીન પર લખેલી છે આ બાબતો માનવ સંસાધન સંચાલનના મુખ્ય ઘટકોની રચના કરે છે પહેલું માનવ સંસાધન સંચાલન એ સંચાલકી કાર્યો અને સિદ્ધાંતોના અમલીકરણ સાથે સંકળાયેલું છે આ કાર્યો સિદ્ધાંતો આ કાર્યો અને તેના સિદ્ધાંતો મુખ્યત્વે એકમના કર્મચારીઓ મેળવવા વિકસાવવા તેને જાળવી રાખવા અને તેમને વળતર ચૂકવવાની બાબતે લાગુ પડે છે બીજું કર્મચારી સંબંધિત કોઈ પણ નિર્ણય સુગ્રથિત હોવો જોઈએ કર્મચારીલક્ષી વિવિધ બાબતોના નિર્ણયો અન્ય માનવ સંસાધન નિર્ણયના નિર્ણયો સાથે સંબંધિત કે સંકળાયેલા હોવા જરૂરી છે ત્રીજો નિર્ણય હંમેશા કોઈ પણ એકમની અસરકારકતાને અસર કરતા હોય છે અને એટલા માટે એકમની અસરકારકતા હંમેશા ગ્રાહકને વ્યાજબી કિંમતે સર્વોત્તમ ગુણવત્તાવાળી પેદાશ પૂરી પાડવાના સ્વરૂપમાં સેવા પૂરી પાડવામાં પરિણમતી હોય છે ચોથું માનવ સંસાધનના કાર્યો માત્ર ધંધાકીય એકમો પૂરતા મર્યાદિત હોતા નથી પરંતુ બિનવ્યાપારી એકમો જેવા કે શૈક્ષણિક એકમો સ્વાસ્થ્ય એકમો મનોરંજન એકમો વગેરેને પણ લાગુ પડે છે માનવ સંસાધન સંચાલન એ ખરેખર તો એકમની અસરકારકતાની સાથે સાથે કર્મચારીઓની મહત્તા ધરાવવા માટે તૈયાર કરેલ જુદા જુદા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું એક જૂથ છે સ્વરૂપ જોયા બાદ હવે આપણે તેના લક્ષણો જોઈએ સત્તર લક્ષણો છે માનવ સંસાધન સંચાલનના લક્ષણો માનવ સંસાધન સંચાલનનો ઇતિહાસ જેટલો જૂનો અને ગૂંચવાળા ભર્યો છે એટલું જ દરેક એકમ માટે ખૂબ જ મહત્વની મિલકત છે કે જે દરેક એકમ પાસે હોય છે વ્યૂહકારો કાયમી સ્પર્ધાત્મક લાભની વાત કરતા હોય છે માનવ સંસાધન આ લાભ જાળવી રાખવા માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે માનવ સંસાધન સંચાલન એ વ્યવસ્થાતંત્રીય હેતુઓ કાર્યક્ષમ અને અસરકારક રીતે સિદ્ધ કરવા માટે સ્પર્ધાત્મક પરિબળને મેળવવા તેને વિકસાવવા ઉપયોગ કરવા અને જાળવી રાખવાની એક પ્રક્રિયા અને વિચારધારા છે માનવ સંસાધન સંચાલનનો ખ્યાલ બે પ્રકારની પ્રવૃત્તિઓ ધરાવે છે પ્રથમ કર્મચારીઓને એવી રીતે સંચાલન કરવાની બાબત પર ભાર મૂકે છે કે જેથી તેઓની કાર્યક્ષમતાનો સ્પર્ધાત્મક લાભ લઈ શકાય જ્યારે બીજી કર્મચારીઓને મૂલ્યવર્ધિત મિલકત કે તેમની નિષ્ઠા કાર્યક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તાના સ્ત્રોત તરીકે જાળવણી કરવાની બાબત સાથે સંબંધ ધરાવે છે મિત્રો આજનું માનવ સંસાધન સંચાલન આ બંને બાબતોને સમાવતી પ્રવૃત્તિ છે આમ માનવ સંસાધન સંચાલન એટલે માનવીય ઉર્જા અને ક્ષમતાઓનું સંચાલન હવે તેના લક્ષણો જોઈએ તે કળા અને વિજ્ઞાન બંને છે માનવ સંસાધન સંચાલનની કળા અને વિજ્ઞાન બંને ખૂબ જ જટિલ છે માનવ સંસાધન સંચાલન એ સર્જનાત્મક અને શોધાત્મક અભિગમ સાથે લોકોનું એટલે કે વ્યવસ્થાતંત્રમાં એકમમાં કામ કરતા કર્મચારીઓનું સંચાલન કરવાની કળા પણ છે અને વિજ્ઞાન પણ છે કારણ કે તે જરૂરી એવા ચોક્કસ અને પરિશુદ્ધ એવા સિદ્ધાંતો અને થિયરીઝ પણ અમલમાં મૂકે છે તે વ્યાપક છે બીજું માનવ સંસાધન વિકાસ અંતર્ગત તમામ સ્તરે તમામ કેટેગરીના લોકોનો સમાવેશ કરી લેવામાં આવે છે જેમાં સંચાલકો તેમજ તમામ કાર્યકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે કોઈપણ સ્તર પર કે કોઈ પણ કેટેગરીમાં કોઈ જ ભેદભાવ રાખવામાં આવતો નથી આમ તે વ્યાપક કે સર્વત્ર છે કારણ કે તેની એકમના દરેક સ્તર અને દરેક વિભાગ માટે એ જરૂરી છે તેને તમામ પ્રકારના એકમો અનુસરે છે પછી ભલે તે નફાલક્ષી એકમ હોય કે

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો માનવ સંસાધન પ્રક્રિયામાં મેળવણી એટલે કે માનવ સંસાધન આયોજન ભરતી પસંદગી નિયુક્તિ સામાજિકીકરણ વિકાસ તાલીમ અને વિકાસ કારકિર્દી વિકાસ ઉપયોગ ઉપયોગમાં કાર્યરચના પ્રોત્સાહન કામગીરી મૂલ્યાંકન વળતર સંચાલન અને અંતમાં જાળવણી શ્રમિક સંબંધો કર્મચારી શિસ્ત ફરિયાદ નિવારણ કર્મચારી કલ્યાણ વગેરેનો સમાવેશ થાય છે બીજી રીતે જોઈએ તો માનવ સંસાધન સંચાલન એ અંતહીન ક્રિયા છે અને તેથી પણ કહી શકાય કે તે એક સતત પ્રક્રિયા છે ચોથું તે એક સેવા કાર્ય છે માનવ સંસાધન સંચાલન એ નફા કેન્દ્ર નથી તે અન્ય તમામ કામગીરી વિભાગોને સેવા પૂરી પાડે છે જોકે મૂળભૂત જવાબદારી હંમેશા બનતી હોય છે માનવ સંસાધન સંચાલન કર્મચારી કાર્ય છે માનવ સંસાધન પાસે હંમેશા તેના વિભાગ માટે રૈખિક સત્તા એટલે કે લાઇન ઓથોરિટી હોય છે પરંતુ બીજા વિભાગના કર્મચારીઓને લાગે ત્યાં સુધી કર્મચારીની સત્તા એટલે કે સ્ટાફ ઓથોરિટી ને ફાળવવામાં આવે છે પાંચમુ તે કાયદા અનુસાર હોય છે માનવ સંસાધન સંચાલન હંમેશા એવી રીતે અમલી બનાવવું જોઈએ કે જેથી કોઈ પણ કાયદાકીય નીતિ નિયમનું ઉલ્લંઘન ન થાય જેમ કે સમાન કામ સમાન તક સમાન વેતન તમામ જ્ઞાતિઓનો સમાવેશ પછાત અને ખેડૂત વર્ગનો પણ લાભ માટે સમાવેશ માનવ હકોનું હનન ન થવું જોઈએ વગેરે જેવી બાબતોનો માનવ સંસાધન મેનેજરે ખ્યાલ રાખવો જોઈએ છઠ્ઠું આંતર શાખાકીય અતિ પરિવર્તનશીલ તે કલ્યાણ માનવબળ કર્મચારી સંચાલન કર્મચારીઓ સંચાલકોથી સમીપ રાખવા ઔદ્યોગિક સંબંધો વગેરે બાબતોનો સમાવેશ કરે છે તે વિવિધ શાખાકીય પ્રવૃત્તિઓ છે કે જેના માટે મનોવૈજ્ઞાનિક સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર વગેરે જેવા વિષયોનું જ્ઞાન ઉપયોગી બને છે તે આંતરિક અને બાહ્ય પર્યાવરણમાં થઈ રહેલા પરિવર્તનોની સાથે આપોઆપ પરિવર્તિત થાય છે તે કર્મચારી શોષણથી શરૂ કરી કામગીરીમાં કર્મચારીની સહભાગીદારી સુધીની સફર છે સાતમું પરિણામો પર ધ્યાન કેન્દ્રિત માનવ સંસાધન સંચાલન એ કાર્યદક્ષતા લક્ષી કામગીરી છે તેમાં હંમેશા નિયમો નહીં પણ પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે તે કર્મચારીઓને પોતાની પૂર્ણ કાર્યક્ષમતાથી કામ કરવાની પ્રેરણા આપે છે તે ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે કર્મચારીનું સર્વશ્રેષ્ઠ મેળવવા અને જાળવવાનો પ્રયત્ન કરે છે તે લોકો વચ્ચે સેતુ બનાવે છે લોકોને એકબીજા સાથે જોડે છે સાંકળે છે સૌને સાથે લઈ એકમનું મુખ્ય લક્ષ્ય સિદ્ધ કરવા પ્રેરે છે અને વચનબદ્ધતાલક્ષી એ બનાવે છે આઠમો લોકો એટલે કે માનવ કેન્દ્ર સ્થાને છે માનવ સંસાધન સંચાલન એ વ્યક્તિગત કે જૂથમાં કામગીરી કરતા લોકો માટે છે તે કર્મચારીઓને તેમની કાર્યક્ષમતા વધારવા અને વિકસાવવામાં મદદ કરે છે તે તમામ પ્રકારના માનવલક્ષી કાર્યોનો સમાવેશ કરે છે જેમ કે કર્મચારી મેળવવા તાલીમ અને વિકાસ કામગીરી મૂલ્યાંકન કામગીરી વાતાવરણ વગેરે માનવ સંસાધન સંચાલનની જવાબદારી એ છે કે માનવ મૂડીનું સર્જન કરે અને તેને વિકાસ વિકસાવવી તેની જાળવણી કરે કર્મચારીઓ એકમના ધ્યેયોની સિદ્ધિ માટે નિષ્ઠાવાન બને છે વ્યવસ્થા તંત્ર ગુણવત્તા હંમેશા તેના કર્મચારીઓની ગુણવત્તા પર આધારિત હોય છે નવમું માનવ સંબંધોની વિચારધારા માનવ સંસાધન સંચાલનની મુખ્ય વિચારધારા કે ધારણા એ છે કે કર્મચારીઓ માનવ સંબંધ માનવ છે અને તે તેના ઉત્પાદનના અન્ય સાધનો જમીન શ્રમ અને મૂડીની માફક નિર્જીવ નથી માનવ સંસાધન સંચાલન કર્મચારીઓના વ્યક્તિત્વમાં રહેલ વ્યક્તિગત તફાવતને ઓળખે છે દરેક મેનેજર પાસે જુદા જુદા કર્મચારીઓનું સંચાલન કરવા માટે સામાજિક આવડત હોવી પણ અનિવાર્ય છે દસમું તે એક સુગ્રથિત ખ્યાલ છે મિત્રો માનવ સંસાધન સંચાલનના કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે કર્મચારી બાબતો કલ્યાણલક્ષી બાબતો આ ઉપરાંત ઔદ્યોગિક સંબંધોની બાબતોનો સમાવેશ થાય છે તે આ તમામ કામગીરીને સુગ્રથિત રીતે એટલે કે એકબીજા સાથે સાંકળીને કામ કરે છે તેનું કાર્ય માત્ર કર્મચારી મેળવવાનું જ નહીં પરંતુ કર્મચારીઓનો વિકાસ ઉપયોગ અને જાળવણીનું પણ કાર્ય છે માનવ સંસાધન સંચાલન એ વ્યક્તિગત સંચાલનની પ્રક્રિયા છે કઈ રીતે દરેક માનવી એનો સ્વભાવ પસંદ નાપસંદ અભિરુચિ અપેક્ષાઓ વગેરે જેવી તમામ રીતે એકબીજાથી અલગ અલગ હોય છે એ સર્વવિદિત છે તેથી સ્વાભાવિક છે કે તે તમામને એક સરખી દોરવણી આપી સંચાલન શક્ય બનશે નહીં માનવ સંસાધન સંચાલન દરેક કર્મચારી કે કર્મચારી જૂથને ધ્યાનમાં રાખીને સંચાલન કામગીરી હાથ ધરે છે અને તેથી કહી શકાય કે વ્યક્તિગત સંચાલનની પ્રક્રિયા છે બારો માનવ સંસાધન સંચાલન એક પડકારરૂપ કાર્ય છે કઈ રીતે પડકારરૂપ કાર્ય છે માનવ સ્વભાવે ચંચળ છે તથા તે હંમેશા એક સરખી જ ક્રિયા પ્રતિક્રિયા આપતો નથી બીજું દરેક કર્મચારી શારીરિક માનસિક સામાજિક રીતે દરેક રીતે એકબીજાથી અલગ પ્રવૃત્તિ ધરાવે છે આ સંજોગોમાં માનવ સંસાધન સંચાલન ખરેખર એક પડકારરૂપ કાર્ય બની રહે તે બહુ જ સ્વાભાવિક છે તેરમું માનવ સંસાધન સંચાલન એ સાર્વત્રિક કામગીરી છે માનવ સંસાધન સંચાલન માત્ર કોઈ એક સ્તર પર થતી પ્રવૃત્તિ નથી તે ઉચ્ચ અને નિમ્ન બંને સ્તર પર જોવા મળે છે તે નાના મધ્યમ અને મોટા કદના એકમમાં જોવા મળે છે તે તેજી અને મંદી બંને પરિસ્થિતિમાં જોવા મળે છે તે દરેક પ્રકારના દરેક સ્તરે પોતાની કામગીરી કરે છે અને તેથી કહી શકાય કે તે સાર્વત્રિક કામગીરી કરે છે એની કામગીરી સાર્વત્રિક છે ચૌદ માનવ સંસાધન સંચાલન એ વ્યૂહાત્મક સંચાલનનો એક ભાગ છે મિત્રો આધુનિક યુગમાં વ્યૂહાત્મક સંચાલન અતિ આવશ્યક બની રહ્યું છે સ્પર્ધાત્મક યુગમાં એકમની સફળતા માટે અનેક પ્રકારની વ્યૂહરચનાઓની જરૂરિયાતો જણાય છે એકમનું માનવ સંસાધન પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઉપયોગમાં લેવું જરૂરી બને છે તો સ્વાભાવિક છે કે તે પણ આ વ્યૂહાત્મક ગોઠવણનો જ એક ભાગ ગણાય એટલે કે તે આ વ્યૂહાત્મક ગોઠવણનો જ એક ભાગ છે પંદરનું માનવ સંસાધન સંચાલન તમામ લક્ષ્યોને એકબીજા સાથે સુગ્રથિત રીતે સાંકળવાની ક્રિયા છે કર્મચારીઓના વ્યક્તિગત લક્ષ્યાંકો દરેક વિભાગના વિભાગીય લક્ષ્યાંકો અને એકમના સમગ્ર લક્ષી લક્ષ્યાંકો વચ્ચે જો તાલમેલ ન હોય તો સ્વાભાવિક છે કે સફળતા મળી શકતી નથી માનવ સંસાધન સંચાલન આ તમામ લક્ષ્યાંકો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે મદદરૂપ થાય છે સોળું માનવ સંસાધન સંચાલન એ ભવિષ્યલક્ષી કાર્ય છે બહુ જ મહત્ત્વનું છે ભવિષ્ય લક્ષી કઈ રીતે મિત્રો એકમમાં વર્તમાન સમયે હાથ ધરાતી આયોજન થી માંડીને બજેટિંગ સુધીની તમામ સંચાલકીય પ્રવૃત્તિઓ ભાવિ પરિણામોની અપેક્ષા એ જ કરવામાં આવે છે માનવ સંસાધન સંચાલન પણ કર્મચારીઓની ભરતી વિકાસ બઢતી બદલી કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિઓ વગેરે પણ ભાવિ લાભોને અનુલક્ષીને જ કરવામાં આવે છે જળવાય રહે તે ખૂબ જ જરૂરી છે અને આ માટે આંતર સંબંધો સુમધુર જળવાય તે અતિ આવશ્યક છે માનવ સંસાધન સંચાલન વિભાગ કર્મચારીઓ વચ્ચે અને સંચાલકો સાથેના આંતર સંબંધો જાળવી રાખવા માટે સતત જાગૃત અને કાર્યરત હોય છે તો મિત્રો આજે આપણે આ વ્યાખ્યાનમાં આટલું રાખીએ છીએ આ લેક્ચરમાં આટલું રાખીએ હવે આપણે સ્વાધ્યાય જોઈએ તો સ્વાધ્યાયમાં લાંબા પ્રશ્નો ક્યાં ક્યાં પૂછી શકાય તો માનવ સંસાધનનો ખ્યાલ વિગતે સમજાવો આ ઉપરાંત માનવ સંસાધન સંચાલન એટલે શું તેના ઉદભવ વિશે ચર્ચા કરો આ ઉપરાંત માનવ સંસાધન સંચાલનનો અર્થ આપી તેના સ્વરૂપની માહિતી આપો અને એટલું જ નહીં માનવ સંસાધન સંચાલનની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો હવે ટૂંકા પ્રશ્નો ક્યાં ક્યાં પૂછી શકાય માનવ સંસાધન સંચાલનનો અર્થ આપો ટૂંકમાં સમજાવો એ જ રીતે વ્યાખ્યાઓ આપો માનવ સંસાધન સંચાલનના ઉદભવ વિશે ટૂંકમાં માહિતી આપો એ રીતે માનવ સંસાધન સંચારનું સ્વરૂપ ટૂંકમાં જણાવો અને અંતમાં માનવ સંસાધન સંચારના લક્ષણો ટૂંકમાં જણાવો તો મિત્રો આ સાથે આપણે આ યુનિટનું પહેલું લેક્ચર પૂર્ણ કરીએ છીએ હવે આપણે આના બીજા ભાગ તરફ વળીશું બીજું લેક્ચર તેનું રાખીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર